विद्यार्थी मित्रों, लास्ट टाइम आपने भणी गया गण अने एमाथी आपने भण्या उपगण। हाँ, गण एना बधा ज सभ्यो गण बीमा होय तो एवा गण ने गण ए ने गण बी नो उपगण कहेवाय। हवे आपने भणवा जई रह्या छे उचित उपगण। पण एक वात आपणे छे ने दीकराओ, पहेला तो गण एटले शुं उपगण एटले शुं एनी आपणे चर्चा करी गया छे, ए आपणे पहेला उपगण समजीए। આપણને એમ કહેવામાં આવે કે એ બરાબર, આ એક્ઝામ્પલ છે, એક્સ્ટ્રા છે, દીકરાઓ, એ બરાબર 1 2 3 4, હા એ બરાબર 1 2 3 4 ના શક્ય તેટલા તમામ, ના શક્ય તેટલા તમામ ઉપગણો લખો, આવું કહ્યું બાળકો એને। પેલા તો આપણે નક્કી કરવું પડે કે આમાં ઉપગણ કેટલા બને। આપણે નવમાં શીખીને આવ્યા છીએ, પણ બધું શું છે દીકરાઓ, બાષ્પીભવન થઈ ગયું હોય, આપણે આ સમજીએ પેલા તો શક્ય કેટલા ઉપગણો લખવાના છે। તો ઉપગણોની સંખ્યા પેલા કેટલી થશે ખબર, મન કે 4, અરે મેં કીધું 4 ન થાય, મન કે 16, અરે મેં કીધું 16, એ કે આ 4 નો વર્ગ 16, મેં કીધું ના રસ્તો ખોટો છે, 16 બને, પણ 4 નો વર્ગ એ સ્વરૂપે નહીં, એનું સૂત્ર છે। રેડી, હવે આપણે એ લઈએ દીકરાઓ ઉપગણોની સંખ્યા। તમને મને ગઈને ખબર છે ઉપગણોની સંખ્યા શું થાય, તો કે 2 રેસ ટુ n, હા n એટલે સભ્ય, એટલે કેટલા થયા, તો કે 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત 16, હા એટલે તમે 4 નો વર્ગ 16 કહેતા હતા, 4 નો વર્ગ 16 નહીં। હવે એના ઉપગણો લખીએ, સૌથી પહેલા દીકરાઓ આપણને ખબર છે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, ક્લિયર દીકરાઓ। હવે આપણે શું આવ્યા, તો કે બધા એક એક ઘટક લખવાના, એક એક ઘટક, એક આકી, અરે મેં કીધું એક આકી, એટલું બધું આમ છૂટું છૂટું ના બોલે, એક આકી ગણ, એમ તમે કહેતા હતા એક આકી, એવું નહીં દીકરાઓ, હા એકાકી ગણ, એકાકી ગણ એટલે બધા એક એક લખવાના, 1 એટલે કે પેલા આનો વારો લીધો, પછી આ, પછી હવે 3, પછી 4, આનો રેડી, પેલા ખાલી ગણ લખો એટલે કે આની અંદર એક પણ સભ્ય નથી, પછી એવા ગણ લખા કે જેમાં એક સભ્ય છે। હવે આપણે બબે બબે સભ્ય હોય ને એવા ગણ લખવાના દીકરાઓ, બબે બબે સભ્ય હોય એવા ગણ, એટલે શું કરશું ખબર, જો આને આપણે ખાસ 1 2 3 4 કેમ લખશું ખબર, આમ લખશું 1 2 1 3 1 4, આમ લખશું, હા આમાં વિકર્ણ આવવાની મનાઈ છે, આપણે લઈએ જુઓ પેલા તો 1 2, મન કે સર આને 2 કાકી ગણ કહેવાય, અરે મેં કીધું ભલા માણસ અહીંયા 2 કાકી ગણ એવું ન બોલાય, આની સભ્ય સંખ્યા 2, અહીંયા એ કે અમે 1 કાકી બોલતા હતા, બધું વળી પાછા વાળા 1 કાકી રહ્યા, મન કે સર મજા આવે છે ને એટલે અમે બોલીએ, મેં તો વાંધો, મજા આવતી હોય તો વાંધો, બરાબર હાલ તો ચાલુ કરો, 1 કાકી ગણ, હવે ખ્યાલ આવી ગયું, આમાં 1 કાકી, અહીંયા મન કે હવે ના બોલું, 2 કાકી બોલું જ નહીં, તો આ બોલ્યો જ ખરા, મન કે સાહેબ ભૂલાઈ ગયું, બાકી હવે બોલું જ નહીં, ચાલો દીકરા 1 2 1 3 1 4, મન કે વાત પૂરી, અરે મેં કીધું વાત પૂરી, હજી તો 1 માટે થઈ, હવે આનો વારો આવે 2 3 2 4, 2 3 2 4, આ હવે આનો વારો આવે 3 4, જો આવા 6 ઘટકો મળશે, 1 2 3 4 5 અને 6, આને કહેશું આપણે બબે સભ્યો હોય એવા, તો મને કે સર હવે 3 3 સભ્યો હોય એવા, હાલો 3 3 સભ્યો હોય એવા, તો વળી પાછા લખો 1 2 3 4, એકવાર આપણે આને ઢાંકી દઈએ એટલે શું બને 1 2 3, હવે આને ઢાંકી દઈએ તો 1 2 4, હવે આને ઢાંકી દઈએ 1 3 4, હવે આને વારો આવે બધાનો, પહેલા આપણે આને ઢાંકા એટલે 1 2 3, પછી આને ઢાંકા એટલે 1 2 4, પછી આને ઢાંકા 1 3 4, પછી આને ઢાંકા મને કે 2 3 4, મને કે હવે કેનો વારો, મને કે આમાં લાઈનમાં તમે જ આવો એટલે તમને ઢાંકી દેશું,
અરે ભલા માણા એમ પછી આ પૂરું થઈ જાય એટલે કે પછી હું તો હટલે તો હારું થયું હું આગો વહી ગયો તો નકર તમે પછી મને ઢાંકી દો એ કે હવે તમને ઢાંકી દે હું મેં તો એ વાર છે અહીંયા આવતા ગયો 2 3 4 રેડી હવે આ ત્રણ ત્રણ ઘટકો હોય એવા ઘટકો પૂરા થઈ ગયા એવા ગણ પૂરા થઈ ગયા હવે ચાર ઘટકો તો ચાર ઘટકો માટે તો 1 2 3 છે પૂરું થઈ ગયું આ છે આવા કેટલા સભ્યો તો 16 ગણ મળ્યા આ 16 જે ગણ મળે ને એને ઉપગણ કહેવાય શું કહેવાય દીકરાઓ ઉપગણ ઉપગણની સંખ્યા 2^n અને આ દેખાય અહીં 5 હોત તો 5 હોત તો 2^5 થાય 2 ની 5 ઘાત 32 થાય તો આવા 32 સભ્યો મળે 32 ગણ મળે 6 હોય તો 64 મળે દીકરાઓ 64 આવી રીતે લખવાના પછી તો આપણે ધીમે ધીમે એ છે ને હેરાન કરવા માંડે કે આટલા બધા લખવા કેમ પછી કોણ લખાણા કોણ ભૂલી ગયા એ બધું તૈયાર કરવું પડે આપણે એટલે સુધી જવાનું જ નથી કોઈની ચિંતા જ ના કરતા હા તમે ફ્રી હો તમને ઈચ્છા થાય કે 2^5 32 ઘટકો લખવા છે તો ટ્રાય કરાય બુદ્ધિનો વિકાસ કરાય એમાં વાંધો નહીં પછી 6 અને 7 ને એટલે બધે દૂર દૂર જવાની જરૂર છે નહીં આપણા ગણિતમાં ત્યાં સુધીનું આવતું નથી આ ઉપગણો ખબર પડી ટૂંકમાં આમાંથી શક્ય તેટલા તમામ જેટલા ગણ લખી શકીએ ને એ બધા એને ઉપગણ કહેવાય હવે એમાં આપણે ગણવાનું છે ઉચિત ઉપગણ બસ મારે આ વ્યાખ્યા આપી હતી ને દીકરાઓ આ એટલે આ સમજાવવું પડ્યું ક્લિયર હવે ઉચિત ઉપગણ એટલે શું તો કે જેટલા ગણ બને એટલા ઉપગણો બનાવવાના હા પણ એમાં જે આ 1 2 3 4 આવ્યો એ છેલ્લે એ કહેવાય પોતે ને પોતે જો પોતે આવી ગયો દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે આપણે ભણી નહીવા છે અને એવી જ રીતે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે યાદ છે ને તમને હવે આપણે આ એ લીધો ને આ એ કાઢી નાખવાનો હા એનું નામ ઉચિત ઉપગણ જો શું કીધું ધારો કે બે ગણ એ અને બી આપેલ હોય જો એ ઉપગણ બી અને એ બરાબર નથી બી જો હા જો એ બરાબર નથી બી તો એને બી નો ઉચિત ઉપગણ કહેવાય એટલે આ બધા છે ને એના ઉચિત ઉપગણ છે અહીં સુધીના બધા આ 15 કેટલા તો હવે ઉચિત ઉપગણની સંખ્યા ઉચિત ઉપગણોની સંખ્યા શું મળે તો કે 2^n માઇનસ 1 આ સૂત્ર છે હા 2^n માઇનસ 1 આ શું મળ્યું દીકરાઓ આપણને ઉચિત ઉપગણોની સંખ્યા મળી હવે આમાં 16 થયા 16 માંથી એક બાદ કરો એક કોને બાદ કરવાના આને આને એ નહીં લેવાનો તો આ બાકીના જે વધે એ 15 ઘટકો એ ઉચિત ઉપગણો છે ઉચિત ઉપગણો વળી પાછી વાત કરી લઈ ધારો કે એ અને બી ગણ હોય એ ઉપગણ બી અને એ બરાબર નથી બી તો એને બી નો ઉચિત ઉપગણ પ્રોપર સબસેટ હા ઊંધું બી છે ને એને અધિગણ કહેવાય સુપરસેટ બી ને એ નો અધિગણ સુપરસેટ કહે છે આ ઉચિત ઉપગણોની સંખ્યા છે દીકરા હવે આવી રીતે ગમે તે લખે હા આના ઉપગણો આવી રીતે તૈયાર કરવાના આપણો દાખલો 4 એની અંદર આવા જ દાખલા છે દીકરા આમ કરવાનો છે એટલે તમે પેલા આનો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આપણે અહીંયા દાખલો 4 લખી નાખીએ ઓકે 4 દાખલામાં આઈ સુધી નથી દીધું 1 2 3 4 4 સભ્યો હોય ને એવી રકમ નથી એટલે તમને મેં આ 4 ઘટકો હોય એના ઉપગણો મેળવી દીધા ક્લિયર દીકરા ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 દાખલા આપ્યા છે આના શક્ય તેટલા તમામ ઉપગણો લખવાના છે દીકરાવાના એ હમણાં જ આપણે લખીને આવ્યા ઉપગણોની સંખ્યા કેટલી થશે બાળકો તો કે 2^n એટલે 2^1 એટલે કેટલા થશે 2 હવે આપણે એ લખશું ઉપગણો ઉપગણોમાં સૌથી પહેલા કોણ આવે એ મને કે ખાલી ગણ હા પછી કોણ આવે તો કે એક સભ્ય હોય ને એક સભ્ય એ હવે એક સભ્ય લખવાનો હોય તો ખાલી એ પોતે ને પોતે એટલે થઈ ગયા 2 1 અને 2 તો કે હા આટલું સરળ છે દીકરા અહીંયા પણ આપણે લખશું ઉપગણોની સંખ્યા
टू रेस टू एन हालो क्या कितना मुकवाना बेनी बेकार कितना था यहाँ चार अबे आपने ये लगी है उपगणों इमा पहलू कौन आवे खाली घन उपगणों में पहलू कौन आवे ये हाँ अबे सो आवे तो क्या बता एक एक शब्द ये हुई नहीं है बार ए पची तो क्या बी हाँ एक एक शब्द ये लोग आरोप करो देखियो पहला ए लगी है पची बी ले का बात कोई अबे मन के बबे शब्द ये हुई ए बी आ अबे एकदम क्लियर दिख रहे हो हवे अहीं शुं थयुं के पूरुं थयुं के चार मन के गणी लीधुं छे एक बे त्रण चार हालो अहीं उपगणोनी संख्या एटले टू रेस टू एन बे नी त्रण घात एटले केटला थया आठ हालो आपणे लखीए उपगणो सौथी पहला क्या थी शुरू थाय खाली घर थी पची बदा एक एक सभ्य आवे पची कोण आवे बदा एक एक सभ्य आवे एक बे त्रण हवे अहीं शुं थयुं तो के हवे बबे बबे सभ्य वन टू वन थ्री टू थ्री हा आवडवुं जोईए शीखवाड्युं छे दीकरा वन टू थ्री पहला वन टू ने वन थ्री आनो वारो पूरो हवे आ टू थ्री આમ ના ચાલુ કરતા ત્રણ બે ત્રણ એક એવું ના ચાલુ કરાયો આમ રિવર્સ આવવાની મનાય છે કારણ કે ગણની અંદર ક્રમનું મહત્વ નથી ક્લિયર બાળકો સમજાઈ ગયો હવે ત્રણ ત્રણ ઘટકો વન ટુ થ્રી પૂરું થયું આ શક્ય એના ઉપગણ હવે ચોથો દાખલો શું કહે છે દીકરાઓ ખબર ખાલી ગણ શું કીધું છે માત્ર ખાલી ગણ હવે ખાલી ગણની અંદર તો કે એક પણ સભ્ય ન હોય એટલે આપણે આમ લખીએ એ બરાબર ખાલી ગણ બાળકો આ બધામાં આવું એ નથી એક રકમમાં એ મેં તો ખાલી ગણને નામ આપ્યું એ બરાબર એ બરાબર આમ એ બી એ બરાબર વન ટુ થ્રી એવું મેં નામ આપ્યું ક્લિયર હવે એ બરાબર ખાલી ગણ હવે આપણે ખબર છે ખાલી ગણની અંદર એક પણ સભ્ય ન હોય ઉપગણોની સંખ્યા મને કે 2 રેસ ટુ n એટલે 2 ની 0 ઘાત 2 ની 0 ઘાત એટલે 1 મન કે કાઈ નહીં છે 20 અરે મિતકા એ કે મેં એમ કે એમ લઈને જાતા હતા તે રોદો આવ્યો ને તે ઓલું 0 એટે પડી ગયો મેં કીધું બધા માણે એમાં રોદો આવે એવું ના રખાયો હા હાલો હાલો 2 ની 0 ઘાત એટલે 1 ક્લિયર દીકરાઓ હવે આની અંદર તો કા આપણે શીખી ગયા ખાલી ગણ એ પોતે પોતાનો ઉપગણ છે તેથી શક્ય ઉપગણો એક પૂરું થયું ખાલી ગણ ક્લિયર દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે ચાલો આટલું લખી લ્યો એટલે હું તમને હવે ઘાત ગણની વ્યાખ્યા લખાવું ઓકે સ્ક્રીનશોટ લઈ લો બાળકો ગણ n ઘાત ગણની આપણે વ્યાખ્યા બોલીએ છીએ દીકરા પાવર છે એકદમ સહેલું ગણ એ ના શક્ય તેટલા તમામ ઉપગણો ના ગણ ને હા જેટલા ઉપગણો બને દીકરાઓ એ બધાયના ગણ ને ગણ એનો ઘાત ગણ કહે છે જેટલા ઉપગણો બને આપણે અહીંયા ઉપગણો દાખલા ચોથામાં શીખી ગયા જેટલા બનતા હોય એ બધાયને એક ગણમાં લખી નાખવાના એટલે એ સભ્ય તરીકે લઈ લેવાના જેને સંકેતમાં પી ઓ એ વડે દર્શાવે જો આ વન ટુ એના ઉપગણોની સંખ્યા કેટલી તો કે ચાર ક્યાં ક્યાં એક ખાલી ગણ એક એક પછી બે અને વન ટુ તો આવી રીતે એને પાછા ગણમાં મૂકવામાં આવે એટલે હવે આ ઘાત ગણ છે ને દીકરાઓ આ શક્ય તેટલા તમામ ઉપગણોનો ગણ છે સમજજો ખાસ એટલે આ બધા ગણ છે ને એના સભ્ય કહેવાય આપણે હવે આમ બોલશું ટુ બિલોંગ્સ ટુ પી ઓકે ખાસ ધ્યાન દેજો હા ટુ બિલોંગ્સ ટુ પી ઓકે ખાસ હા સામાન્ય હા ટુ બિલોંગ્સ ટુ એ પરંતુ ટુ આમ હોય આમ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ જ્યારે ટુ બિલોંગ્સ ટુ બિલોંગ્સ ટુ પી ઓકે
खास समझवानुं छे दीकरो, आ जेटला गण बने ए बधाय गणनो पाछो गण लेवानो, मोटो गण आवी रीते, एटले आ बधा एना सभ्य थई गया। शुं थई गया दीकरो? हवे आने सभ्य कहेवाय। गण एना शक्य केटला तमाम उपगणोना गण ने गण एनो पावर सेट એટલે કે ઘાત ગણ કહે છે, જે P ઓફ A વડે દર્શાવાય। હવે અહીંયા પાંચમો દાખલો એકદમ સેલો, A બરાબર ખાલી ગણ હોય તો P ઓફ A ને, તો આપણે એનું સોલ્યુશન લે કે A બરાબર ખાલી ગણ, તેથી N ઓફ A બરાબર 0। હા, N ઓફ A એટલે કે ગણ એની સભ્ય સંખ્યા, એટલે ખાલી ગણ હોય તો એમાં એક પણ સભ્ય ન હોય, તો એને પૂછું છું P ઓફ A ને કેટલા સભ્ય હશે। હવે P ઓફ A ની સભ્ય સંખ્યા શું કહેવાય? તો કે 2^n, એટલે કે 2^0, 2^0 એટલે 1 પૂરું થઈ ગયું। ક્લિયર બાળકો? આ એકદમ સેલો હતું ઘાત ગણ, ક્લિયર? ચોથો અને પાંચમો દાખલો આપણે અહીંયા પૂરો કર્યો।